શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં છોટા રાજન ગેંગનો સાગરી ઓપી સિંઘના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરીતો સાથે કારમાં આવી સેટેલાઇટ પર હીરાપરના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં 25મી તારીખે બપોરે ઘૂસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માંગી હતી. બિલ્ડરે શા માટે રૂપિયા આપવાનું એવું પૂછતા ખંડણીખોરે જણાવ્યું હતું કે તારે રૂપિયા આપવા પડશે, નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઘટનાને પગલે વેસુ એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર નેહલ કાંતિલાલે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. શને આધારે પોલીસે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી સહિત 5 થી 7 સામે આઈપીસી કલમ મુજબનો ગુનો નોંધ્યો છે. વધુમાં ઓપી સિંઘની નાસિક જેલમાં હત્યા થઈ હતી. ધર્મેન્દ્ર પંજાબી 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છની પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઈન્ટમાં દુકાન પચાવી પાડવામાં પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને પંજાબી અને છોટા રાજાને ધમકી આપી હતી, ફાયરિંગ કરવાનો ગુનો નોંધાયો હતો. હાલમાં ધર્મેન્દ્ર મુંબઈમાં બાર ચલાવતો હોવાની વાત છે. અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે. 25મી જુલાઈએ માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિશ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ 2 વાર તડી પાર કરાયો છે. નેહલ કાંતિલાલ અનિલ M25-26-27 હીરાપરના શોપિંગ કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે. હું બહારગામ હતો. અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને એમની સાથે બીજા 5 માણસો મારી ઓફિસે આવી ગયા હતા. ખુરશી પર, સોફા પર આવીને સૂઈ ગયા હતા અને મારા માણસને એવું કીધેલું હતું કે આજે નિહલભાઈ આવે એટલી વાર છે, એમને બાંધીને આજે એનું કામ પૂરું કરી દેવાનું છે અને 10 લાખ રૂપિયા આપણે લઈને જવાના છે. એટલે મારી પાસે ખંડણી માંગતા હતા અને મેન્ટલી ટોર્ચરિંગ મને કરતા હતા. બીજું, બીજે દિવસે ગઈકાલે મારી પર બપોરે 2 ને 5 ફોન આવેલો હતો કે તારે જે કરવું હોય તે કર, તારે જે લાઈન કરવી હોય તે કર, મારે 10 લાખ રૂપિયા જોઈએ છે. મેં એમને એવું કીધું કે મારે શેના રૂપિયા આપવાના છે, તો એમણે મને એવું કીધું કે તારે જે સમજવું હોય તે સમજ, મને 10 લાખ રૂપિયા તું કેટલી વારમાં આપે છે, જો 10 લાખ રૂપિયા નહીં આપશે તો હું આજે 17 માણસને લઈને ગઈકાલે ઓફિસે આવેલો હતો, આજે હું 50 માણસને લઈને સાંજના હું તારા ઘરે આવું છું, મને પૈસા જોઈશે કા તું હમણાં તું આવે છે કે હું આવું. એવી વાત હતી સાહેબ. અનિલ કાઠી એ હિસ્ટ્રી શીટર છે અને લોકો પાસે, બધા પાસે આવી રીતના ખંડણીના પૈસા ઉઘરાવે છે. 1.5 મહિના પહેલા લીંબાયત પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો બનેલો હતો, એમાં પણ એને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પેલા ભાઈએ ઝેર પીવાનો વારો આવી ગયેલો હતો. એ પહેલા એ બલાત્કારના કેસમાં પણ સામેલ હતો. બીજું, ધર્મેન્દ્ર પંજાબી જે છે તે ઓપી સિંઘનો સાળો થાય છે, છોટા રાજન ગેંગનો માણસ છે અને એ પણ હિસ્ટ્રી શીટર છે. આ જ બાબતમાં ગઈકાલે હું પોલીસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં મારા વિડીયો ટીવીના સીસીટીવી ફૂટેજ અને મારું ઓડિયો રેકોર્ડિંગ મેં આપ્યું હતું. એને ધ્યાનમાં રહીને ગઢવી સાહેબે તાત્કાલિક જ 50 માણસના કાફલા સાથે અનિલભાઈ કાઠીની ઓફિસે માણસો મોકલાવેલા હતા, પણ અનિલભાઈ કાઠી ત્યાં હાજર મળ્યા ન હતા. અને પછી મારું નિવેદન લઈને FIR ફાડી હતી. એમાં 6 થી 7 જાતની કલમો લગાવી છે, જેમ કે ખંડણી, રાયોટિંગનો ગુનો, ઓફિસે આવીને ધમાલ કરવાનો ગુનો, એ બધી 6 થી 7 જાતની અંદર કલમો લગાવેલી હતી.